કે વ્હાલા જીણાભાઈનું પાના નંબર એકસો ચૌદ આવૃત્તિ ત્રીજી એમાં તું મારો આશ્રમ છે એમ મોટાએ કેમ એને કીધું બીજું વાલા જીણાભાઈ તને તું કેમ ભૂલું ત્રીજું એવા લોકો તો મારે મન મારો સાચો આશ્રમ છે ચોથું સમર્પણ થયા કરે તો એના જેવો બીજો કોઈ આશ્રમ નથી આના ઉપર પોઈન્ટ છે સાહેબ બેક તો આપણે એનું જરા આનંદ કરી લઈએ જે કામનું છે આપણા જીવનમાં કે તું મારો આશ્રમ છે એવો શબ્દ મોટા એવા પ્રો તું મારો આશ્રમ છે બાલા જીણાભાઈ તું મારો આશ્રમ છે તો કાકાએ એવું શું કર્યું કે મોટાને એવું બોલવું પડ્યું કે તું મારો આશ્રમ છે તો સદગુરુમાં એની ઝાંખી મળે છે સદગુરુ રિજવ્યા જેણે પ્રેરી સંતોષ તેમને સદગુરુ રિજવ્યા જેણે પ્રેરી સંતોષ તેમને જીવન ભક્તિ નિષ્ઠાથી સેવા તે એક ધારી જે શ્રી સદગુરુ થતા રાજી બેડો શો પાર થાય છે મારો બેટો થતો કેમે ના એકદમ રાજી તે મારો બેટો એકદમ કઈ રાજી થાય એવો નથી તો રાજી થયા પછી કઈ શું કરે છે એ જોઈએ નીકળી દમશો જાય સંતોષ આતો નતો એ તે સદગુરુની પરત્વેનો એકાગ્ર ભાવ કેન્દ્રિત છતાં સંપૂર્ણ ભક્તિથી એને સંતોષો દિલ સદગુરુની પરત્વેનો એકાગ્ર ભાવ કેન્દ્રિત છતાં સંપૂર્ણ ભક્તિથી એને સંતોષો દિલ આપણાથી આપણેથી એને સંતોષ દિલથી થાય ગુરુને ત્યારે શ્રેયાર્થીનું કામ શું પરિપક્વ થતું જાય છે થઈ જાય છે ફળાવે સદગુરુ કર્મ ત્યારે જીવનનું પદે ખરેખરું થતું ત્યારે જીવ્યું સાફલ્ય સૌ ખરે જે પુરુષાર્થના ઠેલા થકી ઠેલો કૃપા તણો શ્રી સદગુરુ તણો કેવો ચઢિયા તો ખરેખરો પુરુષાર્થથી જે ઠેલા આવે ધક્કો લાગે ભગવાન તરફ જવાનો એનાથી ચડ્યા તો ઠેલો કૃપાનો છે ઠેલો એટલે ધક્કો ધક્કો મારીને કૃપા ધક્કો મારીને ભગવાનના માર્ગે ચડાવી દઈએ અને રીજી જાય પુરુષાર્થ ઘટે હોવો માથું વધેરવા તણો ફના થાવું પડે શીર સાટે ભક્તિ હમ કઈ ગીત છે નાનું ચાલીટનું માથું એ નહી પ્રથમ પ્રથમ પેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને એવું છે ને એટલે વિચારવાનું બંધ કરવું મરગ છે હરીનો માર્ગ છે સુરાનો એ અહીં કાયરનું કામ જો ને પ્રથમ પેલું મસ્તક મૂકી ચૂંટા કાકાએ મૂકું નંદુભાઈ એ પરથમ પહેલું મસ્તક મોકી પછી વરતી લેવું નામ જો ભક્તિ તો સુરવીરની સાચી મોટા કીએ મય કંગલાવનું એનું મરેલાવનું કામ નથી અને ભૂલે ચૂકે આ માર્ગે ચડવું નહીં તો પડ્યા વગર રહે નહીં સાહેબ પુરુષાર્થ ઘટે હોવો માથું અધેર વાતણો નારિયેર વધારે ને એ માથું વધેરવું પડે તાલાવેલી થતા એવી કૃપા પ્રત્યક્ષ તરત છે આવી તાલાવેલી જાગે એટલે કૃપા હાજર થઈ જાય આવી જાય મારે ધકો બધું ટેન્ડર પાસ ભગવાનના દર્શનનું ટેન્ડર પાસ સદગુરુમાં ગળે પૂર્ણ તેનું તો સર્વ તે કરે મનાદિકરણ સદ્ગુરુમાં જે પરોવી દે એનું બધું ભગવાન બરાબર કરે તેનો પ્રેમથી સૌભાર સદગુરુ તો ઉપાડી લે સદગુરુમાં ગળે પૂર્ણ હળી મળીને ગળીને ભળી જાય એનું બધું જ ભાર પાડી દે જ એની મનોકામનાઓ એની જરૂરિયાતો એનું બધું જ પોષણ બધું કરે એવો એનો પ્રેમથી સૌ આભાર સૌભાર સદગુરુ એની મેળે ઉપાડી લે તો હોય છે જીણા કાકાને કીધું તું તો મારો આશ્રમ છે બીજું કીધું તારું બધું હું કરી લઈશ તું બસ મારું કામ કર કારણ કે સદ્ગુરુમાં એ હળી મળીને ભળીને ગળી ગયા હા સાહેબ આશ્રમના કણકણમાં વ્યાપી ગયા સાહેબ સુગંધ એની ફેલાવા માંડી સંપૂર્ણ સદ્ગુરુમાં હો ભળવા ગળવા તણો એકલો શો પુરુષાર્થ આપણે હાથ તો રહ્યો આપણે કરી શકીએ તો શું કરી શકીએ પુરુષાર્થ કરી શકીએ તો કૃપાનો ઠેલો આવ્યો વગર રહેવાનો નથી આધારનો પૂરેપૂરો લેવાય કબજો જતા આધાર સત્વ રજ તમ અને પાંચ ભૂત પૃથ્વી જલ તેજ વાયુ આખા અને આધારે આખું આપણું બધું માળખું શરીરનું રહ્યું છે એમ અષ્ટ આધાર અષ્ટધા પ્રકૃતિ એ આધારનો પૂરેપૂરો કબજો ગુરુ મહારાજ લઈ લઈએ પછીથી ચેતના પોતે પોતાનું સૌ કામ કરી રહ્યા કરે કબજો આપી દીધો પછી એ જ કરે ને ચેતના એટલે ગુરુ ભળી ગળી ગયા કેળે સદગુરુમાં રૂદે ઊંડું જીવનનું ખરું ઊંડું કર્મ ત્યાંથી શરૂ થતું ભગવાન ગુરુમાં આપણે હળી મળી ભળીને ગળી ગયા તન્મય થઈ ગયા એક એક રાગ થઈ ગયા ત્યારે ઊંડું કર્મ જીવનનું હોય ને એ શરૂ થાય છે સાક્ષાત્કાર સુધી આપણને પહોંચાડી હં ભળી ગળી ગયા કેળે સદગુરુમાં રુદે ઊંડું જીવનનું ખરું ઊંડું કર્મ ત્યાંથી શરૂ થાય સાધના વ્યવસ્થિત રીતે વિકાસ કરાવવો બધું શરૂ થઈ જાય ગુરુ મહારાજના ડ્રાઇવિંગમાં ડ્રાઈવિંગમાં આપણે ગાડી બેસી જવું પડે પછી આપણા હાથમાં કઈ હોતું નથી પછી હુકમ કરે દરિયામાં ચાલ્યો છે નાગો ચાલો જા અને પથ્થરો માર્યો એ જુદી વાત છે એ બધી લગાતાર થતા ધ્યેય એકાકાર થતા પૂરું ધ્યેય નક્કી રાખવું ખરેખરો સાચો ત્યાં લાગે છે પછી ધ્યેય બહુ પાક્કું નક્કી થઈ જાય સાહેબ આ ઝીણી વાતું છે પણ મહત્વની છે એને રીઝવવો પડે સાહેબ તો પૂજ્યશ્રી મોટાએ ગુરુ પૂર્ણિમાના દિવસે કુંભકોણમથી અઠ્ઠાવનની સાલમાં પહેલી તારીખે સાતમા મહિનામાં ઝીણા ભેખુકભાઈ બાબુભાઈ શાંતિભાઈ નાનાભાઈ રમણભાઈ ચંપક એ બધા ઉપર એક પત્ર લખો હા એક સાત અઠ્ઠાવનને દિવસે પત્ર લખ્યો પ્રિય ભીખુભાઈ ભીખુ કાકા ઉપર બાબુભાઈ શાંતિભાઈ નાનાભાઈ નાનાભાઈ ડૉક્ટર કોટવાળા રમણભાઈ તે જોયા ચંપકભાઈ બોલો કેટલી વિરોધ પ્રકૃતિ અને સારું કામ લઈએ તો અઘરું આપણે જત આજે સુરતના બધા મિત્રો મને યાદ આવે છે એક ખૂણામાં પડેલાને જેને કોઈ જાણતું નહોતું એની કશી કીર્તિ નહોતી કશી પ્રતિષ્ઠા નથી એવાને તમે હાથ પકડી તમે એનું કામ કર્યું અને હજી પણ પ્રેમથી કરવાના છો એવા મારા પ્રભુને મારા દિલના કોટી કોટી નમસ્કાર આ બધાને પ્રભુ કીધા વિદ્યાને હવે સારું હશે મારી જરૂર પડીએ જરૂર તાર કરજો આવીને ઊભો રહીશ મારાથી વધારે દિવસો રોકાવાય એવું નથી એટલી પંચાત છે બાકી આવીને ઊભો તો રહીશ જ છે ઝીણાભાઈ વાલા ઝીણાભાઈ તને તો કેમ ભૂલું તું તો મારો આશ્રમ છે હેડિંગમાં ક્યાંય ઝીણાભાઈ નથી પણ છેલ્લે ઝીણાભાઈ કે તો આશ્રમ છે જે કોઈ હવે એક મહત્વનું છે જે કોઈ જીવ હૃદયમાંનું હૃદયથી બની જાય ગુરુનું તો શાક આજે કોને વળગેલું છે શાક આજે વળગેલું છે એનું એને સાચું જ્ઞાન પ્રગટે અને એ પોતાની માનસિક ભૂમિકા જરૂર ઊંચી લાવી શકે પણ એને હેતુની સભાનતા રાખીને વળગવું પડે જે કોઈ જીવ હૃદયમાંનું હૃદયથી બની જાય છે અમારું તો એને હેતુની સભાનતા રાખવી કે મોટાને શા માટે આપણે વળગા હમ તો જરૂર એની ભૂમિકા ઊંચી આવે છે જો તે સાચે સાચું આકાશ ભૂમિકાનું જો ધીરે ધીરે કરતું બની જાય તો એના દ્વારા પ્રકાશ ફેલાવવાનું પ્રભુ નિર્મિત કાર્ય નંદુભાઈને કીધું બા જેઠી બા જલ્દી તૈયાર કરો મારે બહુ કામ છે કેટ કેટલું વાલ કર નંદુ હવે મારે તારું બીજું કામ નથી તે મારું બહુ કામ કર્યું છે પણ હવે મારે પ્રેમ જોઈએ તારી ચાહત જોઈએ લવ જોઈએ વાલ જોઈએ વાલપ જોઈએ હેત જોઈએ એ મને આપતો તારું આકાશ તત્વ વાળું ખોડિયું બની જાય તો કેટલા બધાને ખપમાં લાગે તારા દ્વારા મારે બધા કામ કરવાના કેટ કેટલું થઈ શકવાની શક્યતાઓ પછી વધી પડે ભરેલી છે શ્રી પ્રભુ કૃપાથી જે સ્વજન એવી ભૂમિકાવાળા બની જાય છે કઈ ભૂમિકા આકાશ તત્વોવાળી ભૂમિકાવાળા જે જે સ્વજનો બની જાય છે એ જ મારે મન તો મારો સાચો આશ્રમ છે એ જ સાચો આશ્રમ એમ જીણા કાકા આશ્રમ અને પોતે એક કે છે કે પોતાની પાસે જે કોઈ આવે કરે મને કે આવો કોઈ બન્યો હળવું હળવું ત્યારે આકાશ તત્વો તરફ ગયો અને એની પાસે કોઈ આવે કરે જેનો સંબંધ એની અરે થાય એમને એમની ઊંચી સમજણમાં લાવવાનું નમ્રતા ધારણ કરીને કરે સાહેબ એમને ધર્મ ભાવનામાં રસ લેવાનું અને સંસારી રાગ દ્વેષ અને અદેખાઈના ઝઘડા ટાળવાનું સમજાવવાનું કર્યા કરે શ્રી ભગવાનના નામ સ્મરણથી એની ભક્તિમાં મન પરોવા પરોવ્યા કરવાનું શીખવે જે જે કંઈ થયા કરે તે તે વાલાને કાજે જ અને એને જ જે જે કંઈ થતું હોય તે પ્રેમ ભક્તિ જ્ઞાન ભાવે સમર્પણ થયા કરે તો એના જેવો બીજો કોઈ ઉત્તમ આશ્રમ ના હોઈ શકે એક કોઈ જીવ તૈયાર થઈ ગયો એના દ્વારા ઘણા જીવોને કારણ કે સમાજને બેઠો કરવાનો એકલા થાય નહીં ઘણા હાથ ભેગા લેવા પડે એવી વાતોથી ભરેલું આ સાહિત્ય છે સાહેબ પૂજ્યશ્રી મોટા મોટાના વાલા જીણાભાઈ પેજ નંબર એકસો ચૌદ થી એકસો સોળ વાંચી લેવા જેવું સાહેબ અંદર થી ભરપૂર ભરેલું છે બધું અનિલભાઈ સારી મહેનત કરી મોટા જય ગુરુદેવ